બાળકો, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? મજામાં છો ને? ચલો આજે આપણે ગુજરાતી વિષયમાં ભણીશું. બધા ગુજરાતી વિષયની લીટી વાળી નોટ કાઢે, જેમાં આપણે બારાક્ષરી લખીએ છીએ. તો આ મેં તમને અ સ્વર શીખવાડ્યો હતો, બરાબર? અજગરનો અ લખાવ્યો હતો, એની જોડે કથિ ન લખ્યું હતું, પછી આ ની માત્રા લખી હતી, અનેકાનો આ લખ્યો, ત્યારે આપણે કનેકાનો કાથિક ના કર્યું હતું, પછી રસ્વઈ કરી હતી, કને રસ્વઈ કી, ખને રસ્વઈ કી એવું લખ્યું હતું, બરાબર? ઈ સ્વર લખ્યો હતો. હવે બીજો મોટો ઈ સ્વર લખવાનો છે, દીર્ઘ ઈ વાળો, દીર્ઘ ઈ, બરાબર? એને પણ કી જ કહેવાય, પણ દીર્ઘ ઈ કરવાની, આવી આમ દીર્ઘ ઈ કરવાની. પેલા આપણે આમ કરી આમ કર્યું હતું, એટલે આને રસ્વઈ કહેવાય. આને શું કહેવાય? રસ્વઈ. અને આને દીર્ઘ ઈ કહેવાય. તો આ આપણે કર્યું હતું, આજે આપણે દીર્ઘ ઈ શીખવાનું છે, બરાબર? તો આપણે આજે દીર્ઘ ઈ સ્વર શીખીશું, ઠીકણી કરીશું અને ખાલી જગ્યા પૂરીશું, બરાબર ને? ચાલો, તો મમ્મી આજે આપણે ત્રણ પાના લખવાના છે. કેટલા? ત્રણ પાના. એક પેજ ઉપર ઈ સ્વર લખવાનો, બીજા પાના ઉપર તિથિગ્ની બે વાર લખવાનું તમારે. કેટલી વાર? બે વાર. અને ત્રીજા પાના ઉપર મમ્મીને કહેવાનું આવી ખાલી જગ્યાઓ લખી આપે, તમારે ખાલી જગ્યાઓ પૂરવાની, બરાબર? અને દરેક મમ્મીને કહેવાનું કે પેનથી લખી આપે તમને, બરાબર? અને તમારે પેન્સિલથી લખવાનું. તો ચલો, એક પેજ ઉપર આવી મેડમે ચાર લાઈન દોરી છે, તમારે પાંચ લાઈન દોરવાની. કેટલી? પાંચ લાઈન. અને પાંચ લાઈનમાં ઈ લખવાનું. પહેલા આપણે આવો નાનો ઈ કર્યો હતો, રસ્વઈ વાળો ઈ, આજે દીર્ઘઈ વાળો ઈ છે. તો ચલો, આમ દડાનો દ કરી, અને પહેલા આપણે આટલું કર્યું હતું, હવે એને આટલું આમ બાળવાનું, બરાબર? પેલો રસ્વઈ કર્યો ત્યારે આટલો કર્યો હતો, હવે દીર્ઘ ઈ વાળો વાળવાનો છે, બરાબર? દડાનો દ કરી અને આમ ઊંચું લઈ જઈ અને વાળવાનું છે. ખ્યાલ આવ્યો? આ પ્રમાણે ઈ લખવાનો છે. પછી ફરી બીજી લાઈન, આખા પેજ ઉપર પાંચ લાઈન દોરી અને લખી દેવાનું છે, બરાબર? પાંચ લાઈન દોરી અને ઈ સ્વર લખવાનો, અને ઈ બોલાય. શું બોલાય? ઈ બોલાય. ચલો, એના પછી આપણે બીજા પેજ ઉપર તિથિગ્ની લખીશું. કક્કો તો બધાને આવડે જ છે, બરાબર? કક્કો લખવાનો અને દીર્ઘ ઈ કરવાની. તો પહેલા આપણે લખીશું ક ને દીર્ઘ ઈ, કી અક્ષર ને અડાડીને દીર્ઘ ઈ કરવાની. આ ખ ને દીર્ઘ ઈ, ખી, ગ ને દીર્ઘ ઈ, ગી, ઘ ને દીર્ઘ ઈ, ઘી, ચ ને દીર્ઘ ઈ, ચી, છ ને દીર્ઘ ઈ, છી, જ ને દીર્ઘ ઈ, જી, જને દીર્ઘ ઈ, જી, તને દીર્ઘ ઈ, તી, થને દીર્ઘ ઈ, થી, બરાબર? આવી રીતે અક્ષરને અડાડી દીર્ઘ ઈ કરવાની છે. થને દીર્ઘ ઈ, થી સુધી લખ્યું બધાએ? ચલો, એના પછી એક લાઈન છોડી લખો. ડને દીર્ઘ ઈ, ધી, ધને દીર્ઘ ઈ, ધી, અણને દીર્ઘ ઈ, અણી, તને દીર્ઘ ઈ, તી. આમ અક્ષરને અડાડીને જ કરવાનું છે. તો પછી શું આવે? થ. તો થને દીર્ઘ ઈ, થી. તો પછી શું આવશે? દ. તો એક લાઈન છોડી લખવાનું દ. ધને દીર્ઘ ઈ, ધી, ધને દીર્ઘ ઈ, ધી, નને દીર્ઘ ઈ, ની. ન પછી શું આવે? કક્કો આવડે છે બધાને? નગારા ન પછી પતંગ નો પ. પને દીર્ઘ ઈ, પી, ફને દીર્ઘ ઈ, પી, બને દીર્ઘ ઈ, બી, બને દીર્ઘ ઈ, ભી, મને દીર્ઘ ઈ, મી, યને દીર્ઘ ઈ,
રહે દીર્ઘ ઈરી પછી લણે દીર્ઘ ઈલી વને દીર્ઘ ઈબી શને દીર્ઘ ઈશી પછી ષટ્કોણ નો સ સને દીર્ઘ ઈશી પછી સફરજન નો સ સને દીર્ઘ ઈશી ખ્યાલ આવ્યો બધાને ચલો એના પછી એક લાઈન છોડીને લખો પછી હને દીર્ઘ ઈહી અણને દીર્ઘ અળી ક્ષને દીર્ઘ ઈક્ષી જ્ઞને દીર્ઘ ઈગ્ની બરાબર આવી રીતે અક્ષરને અડાડીને જ દીર્ઘ કરવાની છે પછી આમ મોટું આમ ગોળ નહીં કરવાનું આમ ઉપરથી આમ કરીને આમ નીચે ઉતારવાનું છે બરાબર સરસ રીતે કરવાનું ઉપરની લીટીને અડાડી લખવાનું મેડમના જેવા જ અક્ષર આવવા જોઈએ પેન્સિલ થોડીક ભરા દઈને લખવાનું એટલે તમારા અક્ષર સરસ દેખાશે ચલો હવે ત્રીજું પેજ ત્રીજા પાના ઉપર બધા ધ્યાન આપે મમ્મી આવી ખાલી જગ્યાઓ લખી આપી છે ને ખાલી જગ્યાઓ તમારે પૂરવાની છે પેન્સિલથી ચલો ખને દીર્ઘ ઈ પછી શું આવશે ખને દીર્ઘ ઈ ઘી ગને દીર્ઘ ઈ ઘી પછી શું આવે ઘરનો ઘ આવે એટલે ઘને દીર્ઘ ઈ ઘી ચ પછી શું આવશે છ એટલે છને દીર્ઘ ઈ છી જ પછી શું આવે જ જગલાનો જ એટલે જને દીર્ઘ ઈ જી ત પછી શું આવશે થળિયાનો થ તો થને દીર્ઘ ઈ થી દ પછી શું આવશે ધ તો ધને દીર્ઘ ઈ ધી અણા પછી શું આવશે ત તો તને દીર્ઘ ઈ તી થ પછી શું આવે દ ધને દીર્ઘ ઈ દી કક્કો આવડતો હશે તો આ બધું સરસ આવડશે ધને દીર્ઘ ધી પછી શું આવે ધ પછી ન આવે તો નને દીર્ઘ ઈ ની પ પછી શું આવશે પતંગ નો પ પછી ફટાકડા નો ફ આવે તો ફટાકડા નો ફ એને દીર્ઘ ઈ ફી બ પછી શું આવે ભ તો ભમેડાનો ભ કરવાનો અને એને દીર્ઘ ઈ ભી મ પછી શું આવે યતિજી નો ય તો ય પછી યને દીર્ઘ ઈ કરવાની બરાબર ચલો હવે એના પછી ર ર પછી શું આવશે ર પછી લ તો લ ને દીર્ઘ ઈ લી વ પછી શું આવે શરણાઈ નો શ આવે તો લખવાનું શ ને દીર્ઘ ઈ શી આ સ પછી શું આવે સફરજન નો સ તો સ ને દીર્ઘ ઈ સી હ પછી શું આવે અળ તો અળ ને દીર્ઘ ઈ અળી ક્ષ પછી શું આવે જ્ઞ તો જ્ઞ ને દીર્ઘ ઈ જ્ઞી બરાબર આવી રીતે તમારે ત્રણ પાના ઉપર એક પાન ઉપર ઈશ્વર બીજા પાન ઉપર બે વાર લખવાનું કીર્તિ જ્ઞી અને ત્રીજા પાન ઉપર ખાલી જગ્યા પૂરવાની બરાબર આજે આપણે દીર્ઘ ઈશ્વર શીખ્યા છે રસવઈ સુધી બધાને વાંચતા લખતા આવડી જ ગયું હશે અને આવડવું જ જોઈએ બરાબર રસવઈની માત્રા પૂરી થઈ ગઈ છે અહીંથી દીર્ઘની માત્રા ચાલુ થઈ છે બરાબર એટલે વર્ણ પરિચય બાળકોથી કમ્પ્લીટ વાંચવાનું છે ચલો ત્યારે આપણે મળીશું નવા વિડીયોમાં આવજો